હેલો ફ્રેન્ડ્સ આજના આ વિડિયોમાં હું આરતી વસોયા તમને કમ્પ્યુટર ક્ષેત્રે યોગદાન આપનાર એવા રિચાર્ડ સ્ટોલમેન વિશે માહિતી આપીશ તો તેમનું પૂરું નામ છે રિચાર્ડ સ્ટોલમેન જેમનો જન્મ સોળ માર્ચ ઓગણીસો ત્રેપનમાં ન્યૂયોર્ક યુએસએમાં થયો હતો રિચાર્ડ સ્ટોલમેન એ કોમ્પ્યુટર ક્ષેત્રે ઓપન સોર્સ સોફ્ટવેરનો વિચાર કરનાર સૌ વ્યક્તિ છે ઓપન સોર્સ એટલે જે સોફ્ટવેરનો કોડ બધા માટે મફત હોય જેમાં કોઈ પણ વ્યક્તિ ફેરફાર કરી શકે અને મફતમાં તેને ઉપલબ્ધ કરાવી શકે રિચાર્ડ સ્ટોલમેન એ અમેરિકન સોફ્ટવેર વિકસાવનાર છે તે સોફ્ટવેરના કોડને બીજા સાથે વહેંચવાને વાણી સ્વાતંત્ર્ય જેવા મૂળભૂત અધિકાર સ્વરૂપે જોતા હતા તેમણે ઈસવીસન ઓગણીસો સિત્તેરમાં ખૂબ જ પ્રચલિત યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમનું ફ્રી વર્ઝન વિકસાવ્યું તેમણે તૈયાર કરેલ પ્રોગ્રામ જીપીએલ એટલે કે જનરલ પબ્લિક લાયસન્સ સ્વરૂપે રજૂ કરવામાં આવ્યું જીપીએલમાં એવી સુવિધા આપવામાં આવી હતી કે તેમાં સોર્સ કોડ દરેકને મળી રહે કોઈ પણ સોફ્ટવેરનો કોડ મેળવીને તેમાં સુધારા વધારા કરી શકે અને અન્યને પણ મફતમાં આપે તે મુજબની તેમાં વ્યવસ્થા હતી આ પ્રકારના સોફ્ટવેરને સૌ પહેલાં ફ્રી સોફ્ટવેર એવું નામ આપવામાં આવ્યું હતું ફ્રી સોફ્ટવેરમાં ખરેખર તે સોફ્ટવેરનો કોડ ફ્રીમાં હતો જ્યારે લોકો ગેરસમજણમાં તે સોફ્ટવેરને મફત સમજવા લાગ્યા આથી ફ્રી સોફ્ટવેરનું નામ બદલીને ઓપન સોર્સ સોફ્ટવેર આપવામાં આવ્યું તેઓ પોતાના શાળાકીય અને કોલેજકાળ દરમિયાન કમ્પ્યુટર વિષયમાં ખૂબ જ નિષ્ણાત હતા તેમણે કમ્પ્યુટર ક્ષેત્રે ઘણા પ્રોગ્રામ્સ બનાવ્યા હતા ઈસવીસન ઓગણીસો એકોતેરમાં તેઓ એમઆઈટી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી લેબોરેટરીમાં પ્રોગ્રામર તરીકે જોડાયા અને હેકર્સ તરીકેની કોમ્યુનિટી તૈયાર કરી એક અનોખું ગ્રુપ તૈયાર કર્યું હતું રિચાર્ડ સ્ટોલમેને કોમ્પ્યુટર ક્ષેત્રે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે અને કમ્પ્યુટર ક્ષેત્રે અવિરત અવનવી કામગીરી પણ કરી રહ્યા છે તો મિત્રો આવાને આવા વધુને વધુ વિડીયો જોવા માટે જો તમે પીએસ કમ્પ્યુટર ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ઝડપથી સબસ્ક્રાઈબ કરી લો તથા આ વીડિયો તમને જો ગમ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો થેન્ક યુ